મહાદેવની મધ્યાહન આરતી અને અહીં ભક્તો આ આરતીના દર્શનનો લહાવો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. એક બ્રેકિંગ ન્યૂઝ. ભુવાનગરી બની ગયું છે હેરિટેજ સિટી. અમદાવાદ જીવરાજ પાર્ક નજીક વધુ એક ભૂવો પડ્યો છે. મેટ્રો સ્ટેશનની નીચે 20 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે. ભૂવો પડતા ડ્રેનેજ લાઇનમાં પણ ભંગાણ થયું છે. અગાઉ પડેલ ભૂવાની નજીક જ આ ભૂવો પડ્યો છે. અમદાવાદ શહેરમાં આ ભૂવા સાથે ભૂવાની સંખ્યા થઈ છે 41. આજ મામલે વધારે વિગતો આપશે સંવાદદાતા પ્રણવ પટેલ. પ્રણવ, હાલ જે ભૂવો પડ્યો છે, શું અપડેટ? અહીં કઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હવે? કલ્પના, ચોક્કસ. અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટી છે, પરંતુ નવું એક નામ અમદાવાદ શહેરમાં જોડાવા જઈ રહ્યું છે, તે છે ભુવાનગરી. હા જી, અમદાવાદ શહેરે ભુવાનગરી બનવા જઈ રહ્યું છે, કારણ કે અમદાવાદ શહેરમાં વગર વરસાદ, હજુ વરસાદની સિઝન નથી એટલું જામી, તેમ છતાં પણ અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે. હાલ અમે ઊભા છીએ, જે જીવરાજ પાર્ક છે, ચાર રસ્તાની આગળનો રસ્તો છે, તેમાં આજે આ ભૂવો પડ્યો છે. 20 ફૂટ ઊંડો આ ભૂવો થયો છે. આમ કરીને અમદાવાદ શહેરમાં 41મો ભૂવો અહીં નોંધાશે અમદાવાદ શહેરની અંદર. વગર વરસાદે આ ભુવાનગરી અમદાવાદ શહેર બની ગયું છે. અને સૌથી મોટી વાત એ છે કે મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો કે ઉપર મેટ્રોની જે સ્ટેશન છે તે બનાવવામાં આવ્યું છે, તેની નીચે જ એક્ઝેક્ટ આ 10 ફૂટ દૂર જ આ ભૂવો પડ્યો છે. તેથી મોટું જોખમ અહીં કદાચ પિલ્લર જે મેટ્રોનું છે તેમાં પણ થઈ શકે છે. મારી સાથે એની આગેવાનો છે, તો વાત કરશું કે ખરેખર સ્થિતિ શું છે. ફરી એક વખત અમદાવાદ શહેરમાં 41મો ભૂવો. અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સિટી સ્માર્ટ શહેર, પણ હવે કદાચ ભુવાનગરી બની રહી છે. અમદાવાદ શહેરમાં ભૂવા પડવા એક સામાન્ય બાબત બની ગઈ છે, કારણ કે કોર્પોરેશન દ્વારા આજે લાખો કરોડનો ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે આ તો હવે થયા જ કરશે. અમે અવારનવાર સરકારને રજૂઆત કરીએ છીએ કે તમે જે રોડ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપો છો એની જવાબદારીમાં આવે છે કે નબળી ગુણવત્તાનું કામ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમે એક બાજુ અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપવાની વાત કરો છો, મોટી મોટી સપના બતાવો છો, બીજી બાજુ અમદાવાદમાં રોજ નવા નવા જગ્યાએ ભૂવા પડે છે, નિર્દોષ લોકો આના ભોગ બને છે. તો આપની જે નીતિ છે એનો લોકોમાં ખબર પડી ગઈ છે કે ભ્રષ્ટાચાર નીતિને તમે છાવરી રહ્યા છો, તો આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં તમારે કાર્યવાહી કરવી પડશે. ચોક્કસ, સવાલ ઊભા થઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો પર કામ થવું જોઈએ, કારણ કે જે રસ્તાઓ બનતા હોય છે, જે ડ્રેનેજ લાઇનો બનતી હોય છે, તેની અંદર ક્યાંક હલકી ગુણવત્તા રહે છે, તેને લઈને આ પ્રકારના ભૂવાઓ છે તે અહીં પડી રહ્યા છે. આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે 20 ફૂટ ઊંડો આ ભૂવો છે, નીચે ડ્રેનેજની લાઇન છે, ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયું છે. હાલ 2 જીસીબીના માધ્યમથી આજે આ કામગીરી છે, તે કામગીરી હાલ અહીંયા ચાલી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કલ્પના, કે અમદાવાદ શહેર એ ભુવાનગરી બનવા જઈ રહી છે. કદાચ હું જે ગયા વર્ષે વાત કરું, ગયા વર્ષે 115 જેટલા ભૂવા અમદાવાદ શહેરમાં પડ્યા હતા. હજુ તો વરસાદની સિઝન એટલી જામી નથી અમદાવાદ શહેરમાં, તે પહેલાં જ 41 ભૂવા પડી ગયા છે. હજુ પણ સમય બાકી છે, કદાચ ગયા વર્ષનો પણ રેકોર્ડ આ વર્ષે ભૂવા પડવાથી થશે અને ભુવાનગરી અમદાવાદ શહેર સાબિત થશે, અને કદાચ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ અમદાવાદ શહેરનું સ્થાન કદાચ ભુવાનગરી તરીકે થશે, જે રીતે વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું છે. સાથે જ આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરી, અધિકારીઓ કહી રહ્યા છે કે કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, અને સાથે જ આ જે મેટ્રોનું જે સ્ટેશન છે તેને કદાચ કોઈ જોખમ નહીં થાય તેવું પણ હાલના જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે. પરંતુ ચોક્કસ સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે, સવાલો અમદાવાદીઓ અનેક ઊભા કરી રહ્યા છે કે તંત્ર કેમ ઊંઘી રહ્યું છે, તંત્ર કેમ કામગીરીમાં તેની પોતાના જે થયું છે તે કામગીરી નથી કરી શક્યું, તેને લઈને જ આજે અમદાવાદીઓના ભુવાનગરીનું નામ છે તે સહન કરવું પડી રહ્યું છે. કલ્પના, આભાર માહિતી આપવા બદલ આપનો પ્રણવ. તો ભુવાનગરી બની રહ્યું છે હેરિટેજ સિટી. 41મો ભૂવો પડ્યો છે. અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે વધુ એક ભૂવો પડ્યો છે. તાત્કાલિક આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે રસ્તાના નિર્માણ માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટર સામે.